ખાંભા પાસેના મોટા સરકડિયા ગામે ઘરમાં એકલી વૃદ્ધ મહિલા ઉપર 7 ફૂટની દિવાલ કૂદી દીપડાનો હુમલો કરતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયેલ છે, ત્યારે હાલ વહેલી સવારે વૃદ્ધ મહિલા બાથરૂમમાં જવા ઘરની બહાર નીકળ્યા તે અરસામાં દીપડાએ હુમલો કરેલ. અમરેલી જિલ્લાના ખાંભા પાસેના મોટા સરકડિયા ગામે ઘરમાં એકલી વૃદ્ધ મહિલા ઉપર 7 ફૂટની દિવાલ કૂદી દીપડાનો હુમલો કરતા ગામ લોકોએ ફફડાટ ફેલાયેલ છે, ત્યારે હાલ વહેલી સવારે વૃદ્ધ મહિલા બાથરૂમમાં જવા ઘરની બહાર નીકળ્યા તે અરસામાં દીપડાએ હુમલો કરેલ અંગેની વધુ જાણવા મળ્યા મુજબ, ઘરની વસરીમાં ઘૂણીની આડાશમાં બેઠો હતો દીપડાએ બાથરૂમ કરી વૃદ્ધ મહિલા પરત રૂમમાં જતી હતી ત્યારે મહિલાની નજર જતા તેઓ તે તરફ જતા દીપડાએ કર્યો હુમલો. વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ 3 વખત જાનલેવા હુમલો કર્યો. ડાબાની કોણીથી હાથના પંજા સુધીમાં દીપડાએ એક બે બચકા ભર્યા, તેમજ કપાળના ભાગે ત્રીજું બચકું ભર્યું. સમજુબેન ગુસાભાઈ ખૂંટ, ઉંમર વર્ષ 70, વૃદ્ધ મહિલા પર દીપડાના હુમલાનો. વૃદ્ધ મહિલા પર 3 વાર દીપડાના હુમલામાં દરેક વખતે મહિલાએ પ્રતિકાર કર્યો. પ્રથમ 2 હાથ પરના હુમલામાં દીપડાને ધક્કો મારી હડસેલી નાખેલ ત્યારે આજુબાજુના લોકો મદદે દોડ્યા હતા અને બાદમાં 108 દ્વારા ખાંભા ખાતે સારવારમાં લાવવામાં આવેલ. વન વિભાગને વહેલી સવારે આ ઘટના અંગે જાણ કરવામાં આવેલ. અશોક મણવર, ZSTV, અમરેલી. આ ઘટના બની બે મોટા ગામ સરાકડિયામાં 2-2.5 વાગ્યાની ઘટનામાં એ દીપડો ઘરે બેઠેલો બરાબર, માળી રાતના એકી કરવા બહાર નીકળેલા, સીધો એને ઉલ્લીને છોટી પડ્યો બરાબર. અને અમને તો સવારે ખબર પડી, અમે તો હું તો એના બાજુમાં રહું છું, ત્યાં તો માળીને વીખી અને જતો રહ્યો બરાબર. માથે અને હાથે ગાબડા કાઢી નાખ્યા છે અને બટકા ભરી ગયો છે.